હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 7 માર્ચના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. વિડીયો સારો લાગે, મજા આવે તો લાઇક કરજો, શેર કરજો આપના મિત્રો સાથે, અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ સિમ્બલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. myjvtkera.com આપણી સ્ટાર એજ્યુકેશનની જે ટેલિગ્રામ ચેનલ છે એનું આપણે વેબસાઇટ ઉપરથી નામ રાખેલું છે, તો ટેલિગ્રામમાં સર્ચ કરીને તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો. બાકી ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે. પીડીએફ જોઈતી હોય તો myjvtkera.com વેબસાઇટ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. દરેક વિડીયોની પીડીએફ ત્યાંથી મળી રહેશે. માર્ચ મહિનાની હજી સુધી અપલોડ નથી કરી, બાકી ફેબ્રુઆરી 2020 સુધીની તમામ પીડીએફ તમને મળી જશે એ વેબસાઇટ ઉપરથી. અને માર્ચ મહિનાની હું આવનારા રવિવારમાં એટલે કે આવતીકાલ સુધીમાં અપલોડ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો શરૂ કરીએ આજના 7 માર્ચના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠક એની અધ્યક્ષતા કોણ કરશે તેવું જાહેર કરાયું છે. તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એની બેઠકની અધ્યક્ષતા કરશે ચીન. તો ઓપ્શન બી આપણો આન્સર છે. તો ચીન દ્વારા આ બેઠકની અધ્યક્ષતા કરવામાં આવશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની. ઇંગ્લિશમાં કહીએ તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. હવે એમાં કુલ કેટલા સભ્યો છે? કુલ 15 સભ્યો છે, જેમાંથી 10 બિનકાયમી છે અને 5 કાયમી સભ્ય દેશો છે. બરાબર, આ 10 બિનકાયમી સભ્ય દેશો છે ને, આ દર વર્ષે, દર 2-5 વર્ષે, 2-2 વર્ષે ચેન્જ થતા રહેતા હોય છે. બરાબર, અને આ 5 કાયમી સભ્યો છે એ તો ઓલવેઝ માટે કાયમી જ રહેવાના છે. તો એ કયા કયા છે એ ખાસ યાદ રાખવાના છે. બિનકાયમી સભ્યો છે તમારે યાદ રાખવાની અત્યારે જરૂર નથી. બરાબર, તો આ 5 કાયમી સભ્યોના નામ યાદ રાખશું. કયા કયા છે? અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ અને યુકે. તો આ 5 દેશો છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય દેશો છે. બરાબર, ત્યાર પછીની વાત કરું તો યુએનએસસી એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, એનું મુખ્ય મથક આવેલું છે અમેરિકાના ન્યૂયોર્કમાં, અને એની સ્થાપના થઈ હતી 24 ઓક્ટોબર 1945. સંયુક્ત રાષ્ટ્રની પણ ત્યારે જ થઈ હતી, તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં ઉત્તરાખંડની સરકારે ઉનાળા માટેની રાજધાની કયા શહેરને જાહેર કરી છે? ઉત્તરાખંડમાં ઉનાળા માટેની જે રાજધાની છે એ ગેરસેણને જાહેર કરી છે. તો ઓપ્શન ડી આપણો આન્સર છે. બરાબર, અહીંયા એક એક સિટીના નામ મેં તમને ઉત્તરાખંડના જ આપેલા છે. બરાબર, તો હું જે પણ કંઈ ક્વેશ્ચન ક્રિએટ કરું છું, બરાબર, એના ઓપ્શન પણ વિચારી વિચારીને ક્રિએટ કરું છું. સો બાકી અત્યાર માટે તમને કહું તો રાજધાની કઈ હતી? દહેરાદૂન છે. પરંતુ ઉનાળા માટે હવે જાહેર કરી છે ગેરસેણને રાજધાની જાહેર કરી છે ઉત્તરાખંડે. બરાબર, તો ઉત્તરાખંડ છે, ઉત્તરાખંડ ઉનાળા માટે એણે રાજધાની જાહેર કરી છે ગેરસેણને. બરાબર, ગેરસેણ છે કયા જિલ્લામાં આવેલું છે ઉત્તરાખંડમાં એવું પણ પૂછાય, તો ચમોલી જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં? ચમોલી જિલ્લાની અંદર આવેલું છે ગેરસેણ. ઉત્તરાખંડ રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 9 નવેમ્બર 2000ના રોજ ઉત્તરાખંડ રાજ્યની સ્થાપના થઈ હતી. ભારતનું 27મું રાજ્ય બન્યું હતું ઉત્તરાખંડ. ચલો, ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને રાજ્યપાલ આ બંનેના નામ તમારે મને કહેવાના છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ, બરાબર, તો આ બંનેના નામ તમારે મને કોમેન્ટમાં કહેવાના છે. ફટાફટ આપનો આન્સર કોમેન્ટમાં લખજો. તાજેતરમાં ચર્ચામાં રહેલા પાક્કે ટાઈગર રિઝર્વ એ કયા રાજ્યમાં આવેલું છે? પાક્કે ટાઈગર રિઝર્વ આવેલું છે અરુણાચલ પ્રદેશમાં. તો ઓપ્શન સી આપણો આન્સર છે. તો પાક્કે ટાઈગર રિઝર્વ શા માટે ચર્ચામાં છે એ પણ યાદ રાખી લઈએ. તો પાક્કે ટાઈગર રિઝર્વ છે, બરાબર, એમાં એનો વિસ્તાર કેટલો છે? તો 862 ચોરસ કિલોમીટરનો એનો વિસ્તાર છે. અને એમાંથી કેટલા વિસ્તારમાં હાઈવે બનાવવામાં આવશે? 692.7 કિલોમીટરનો એક હાઈવે બનાવવામાં આવશે. તો આ માટે થઈને આ પાક્કે ટાઈગર રિઝર્વ છે ચર્ચામાં છે. હવે ક્વેશ્ચન એમ પણ આવે કે અરુણાચલ પ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે? તો એ પણ યાદ રાખજો, કામંગ જિલ્લામાં આવેલું છે આ જે ટાઈગર રિઝર્વ છે. પાક્કે ટાઈગર રિઝર્વ એ અરુણાચલ પ્રદેશના કામંગ જિલ્લાની અંદર આવેલું છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે
પેમાજી ખાંડુ અને રાજ્યપાલ છે બીડી મિશ્રા. તો આટલી વસ્તુ આમાંથી યાદ રાખવાની છે. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ એની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? રાષ્ટ્રીય સુરક્ષા દિવસ એની ઉજવણી થઈ હતી 4 માર્ચના રોજ. તો ઓપ્શન એ આપણો આન્સર છે. તો 4 માર્ચે આ દિવસ 4 માર્ચ 2020ના રોજ આ વર્ષે ઉજવાયો. નેશનલ સેફ્ટી ડે અથવા તો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ શા માટે ઉજવાય છે? નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ છે એની આ દિવસે સ્થાપના થઈ હતી. અને કોના કયા વડાપ્રધાનના સમયમાં એની સ્થાપના થઈ હતી? પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સમયમાં. તો ક્વેશ્ચન આવા બધા પણ આવી શકે કે કયા વડાપ્રધાનના સમયમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની સ્થાપના થઈ હતી? તો જવાબ અટલ બિહારી વાજપેયી. અને કયા વર્ષે થઈ હતી એવું પણ પૂછાય તો 1998 યાદ રાખજો. 1998 નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ એની સ્થાપના થઈ હતી, જેની યાદમાં આપણે આ દિવસનું ઉજવીએ છીએ નેશનલ સેફ્ટી ડે અથવા તો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. તાજેતરમાં વર્લ્ડ બેન્કે કોરોના વાયરસના કારણે અસરગ્રસ્ત દેશો માટે કેટલા અમેરિકી ડોલર આપવાની જાહેરાત કરી છે? તો 12 બિલિયન. ઘણું બધું એમાઉન્ટ થાય ફ્રેન્ડ્સ, તો 12 બિલિયન અરબોમાં આ એમાઉન્ટ થાય. તો 12 બિલિયન અમેરિકી ડોલર આપવાની જાહેરાત કરી છે વર્લ્ડ બેન્કે. તો ઓપ્શન સી આપણો આન્સર છે. તો વર્લ્ડ બેન્કે 12 મિલિયન નહીં પરંતુ બિલિયન છે, ખાસ યાદ રાખજો બિલિયન, બરાબર? ભૂલથી મિલિયન લખાઈ ગયું છે. તો 12 બિલિયન અમેરિકી ડોલર આપવાની વાત કરી છે વર્લ્ડ બેન્કે. આ સિવાય અગાઉ વાત કરું તો એશિયન ડેવલપમેન્ટ બેન્કે પણ કોરોના વાયરસને રોકવા માટે 4 મિલિયન અમેરિકી ડોલર છે આપવાની સહાય આપવા માટેની મંજૂરી આપેલી હતી. વિશ્વ બેંકની વાત આવી છે તો સ્થાપના થઈ હતી 1944, મુખ્યમથક આવેલું છે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં. અને વર્લ્ડ બેન્કના સીઈઓ છે ક્રિસ્ટલિના જોર્જીવા, બરાબર? વર્લ્ડ બેન્ક વિશે મેં તમને કીધું, હવે એશિયન ડેવલપમેન્ટ બેન્ક વિશે તમે મને કહેશો, બરાબર? મુખ્યમથક ક્યાં આવેલું છે, બરાબર? સ્થાપના ક્યારે થઈ હતી? આ તમામ આન્સર છે તમે મને જેટલું ડિટેલમાં એશિયન ડેવલપમેન્ટ બેન્ક વિશે લખી શકતા હોય એટલું તમારી અનુકૂળતા મુજબ તમે નીચે કોમેન્ટમાં લખશો, બરાબર? હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. તો સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝની અંદર, જમ્મુ કાશ્મીરના સિટી ચોકનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે? જમ્મુ કાશ્મીરમાં સિટી ચોક નામનું એક પ્લેસ હતું, એનું નામ બદલીને હવે ભારત માતા ચોક કરવામાં આવેલું છે. તો ખાસ અગત્યનું છે આ કયા રાજ્યમાં આવેલું છે, આવી રીતે પણ પૂછાય તો જમ્મુ કાશ્મીર. તો આવી રીતે ઘણું બધું ક્વેશ્ચન નીકળતા હોય, બરાબર? ત્યાર પછીનો પ્રશ્ન, તાજેતરમાં ફ્યુઅલ હમસફર નામની એક એપ્લિકેશન છે, કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? ફ્યુઅલ હમસફર નામની એપ્લિકેશન છે, શ્રમ અને રોજગાર મંત્રી છે આપણા સંતોષકુમાર ગંગવાર, એમના દ્વારા છે આ લોન્ચ કરવામાં આવી હતી. શાના માટેની એપ છે આ? તો ડીઝલની ડિલિવરી તમે બુકિંગ કરાવી અને તમારા જે સ્થળો છે ત્યાં મેળવી શકશો. તો ઇન શોર્ટ આ ડીઝલની ડિલિવરી માટેનું એક બુકિંગ કરવા માટેનું એપ છે, બરાબર? જેમ તમે ઓનલાઈન વસ્તુ ઓર્ડર કરો છો એવી રીતે ડીઝલને પણ બુકિંગ કરાવીને તમે તમારા ઘર સુધી મંગાવી શકો. તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ પોતાના રાજ્યમાં ઈ વિધાન પ્રક્રિયા લાગુ કરી છે? તો આ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ છે એની વિધાનસભાએ પોતામાં ઈ વિધાન પ્રક્રિયા લાગુ કરી છે, એટલે કે ટોટલી વિધાનસભામાં હવે પેપરલેસ કાર્ય થશે, બરાબર? ટોટલી બધું ડિજિટલ બની જશે, ટોટલી બધું ઓનલાઈન બની જશે. તો આવું કરવાવાળું ભારતનું પહેલું રાજ્ય બની ગયું છે અરુણાચલ પ્રદેશ, ઈ વિધાન પ્રક્રિયા. નેક્સ્ટ, સાઉદી અરબનું ગ્રીન કાર્ડ મેળવનાર પહેલા ભારતીય વ્યક્તિ કોણ બન્યા છે? સાઉદી અરબનું ગ્રીન કાર્ડ મેળવનાર પહેલા ભારતીય વ્યક્તિ બન્યા છે એન કે યુસુફ અલી, બરાબર? એન કે યુસુફ અલી. આ એકચ્યુઅલી સાઉદી અરબનું જે ગ્રીન કાર્ડ છે એનાથી એમને એમ કહીએ તો પણ હાલે કે સાઉદી અરબની પરમનન્ટ નાગરિકતા મળી ગઈ છે, બરાબર? તો નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2020 એનું આયોજન કયા શહેરમાં કરવામાં આવેલું? નવી દિલ્હીમાં. પૂસા કૃષિ વિજ્ઞાન મેળો 2020 આયોજન થયું છે નવી દિલ્હીમાં. સુલતાન અજલન શાહ ટ્રોફી 2020 એનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું છે? તો સુલતાન અજલન શાહ હોકી ટુર્નામેન્ટ એનું આયોજન કરવામાં આવેલું છે મલેશિયાની અંદર. એકચ્યુઅલમાં આનું આયોજન થવાનું હતું એપ્રિલ 2020માં, પરંતુ કોરોના વાયરસ છે અત્યારે હાલમાં ખૂબ જ દરેક દેશોની અંદર તમને એના કેસો જોવા મળે છે, તો આ કોરોના વાયરસના કારણે આને પોસ્ટપોન કરવામાં આવી અને સપ્ટેમ્બર 2020માં શિફ્ટ કરવામાં આવી. અને એવું વાત ચાલી રહી છે કે જે
ઓલિમ્પિક ગેમ્સ છે જાપાનના ટોક્યોમાં રમાવાની છે. જાપાનમાં પણ અત્યારે કોરોના વાયરસ ખૂબ જ ચર્ચામાં છે, તો એના કારણે એશિયન ગેમ્સ પણ છે પોસ્ટપોન થઈ શકે અથવા તો રદ પણ થઈ શકે છે એવી પણ અત્યારે વાતો આવી રહી છે ન્યૂઝની અંદર. ત્યાર પછીની વાત કરીએ તો રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય એને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ કયા રાજ્યમાં છે? રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય છે એ કુલ 3 રાજ્યની અંદર આવેલું છે, 3 રાજ્યમાં પથરાયેલું છે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન. પરંતુ મોટાભાગનો વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશમાં. તો આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય અને બાકીમાંથી પણ આમાંથી કદાચ એકાદું રાજ્ય આપેલું હોય બરાબર, તો આપણે મોટાભાગનો વિસ્તાર જેમાં આપેલો એ આન્સર માર્ક કરવાનો, મધ્યપ્રદેશ બરાબર. પરંતુ આ ત્રણેય રાજ્યની અંદર પથરાયેલો છે યુપી અને રાજસ્થાન. જો એવું પૂછાય કે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય છે નીચેનામાંથી કયા રાજ્યની અંદર સમાવેશ થતો નથી બરાબર, તો આ 3 રાજ્ય તો આપેલા હોય, બીજું એકાદું રાજ્ય હોય તો એ આપણો આન્સર હોય બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ એનું આયોજન કયો દેશ કરશે? 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરશે પુણે, અને કયા રાજ્યમાં આવેલું છે એ પણ યાદ રાખી લેજો, મહારાષ્ટ્રમાં. મોટાભાગના ખબર જ હોય છતાં પણ. તાજેતરમાં અખિલ ભારતીય પોલીસ એથ્લેટિક ચેમ્પિયનશિપ એનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? આનું આયોજન થશે હરિયાણામાં. તાજેતરમાં જમ્મુ કાશ્મીર વિશ્વવિદ્યાલય એટલે કે જમ્મુ કાશ્મીર જે યુનિવર્સિટી છે એનું નામ બદલીને કોના નામ ઉપરથી નામ રાખવાની જાહેરાત કરવામાં આવી છે? જમ્મુ કાશ્મીર વિશ્વવિદ્યાલયનું નામ બદલીને મહારાજા સૂરજમલના નામ ઉપરથી આનું નામ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો આવા પ્રશ્નો ઘણી વખત પરીક્ષાની અંદર ખૂબ જ પૂછાતા હોય છે. બસ, તો આ તો આજનો વિડીયો. મજા આવી તો લાઈક કરજો, શેર કરજો આપના મિત્રો સાથે, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.